ધોરણ બે વિષય ગણિત ગમત પાઠ ચાર દસ દસ ની ગણતરી જે આપણે વિદ્યાર્થી મિત્રો ભણી રહ્યા હતા હવે તેમાં આપણે આગળ જોઈએ કે ખાના પૂરા કરો તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું કે દશકનો એકમ અને એકમનો એક એકમનો અંક અને દશકનો અંક તે આપણે આગળ જોયું હતું કે મણકા ઘોડીમાં આપણે દશક અને એકમ પરથી સંખ્યા બનાવતા હતા હવે આમાં જોઈશું કે ત્રણ દશક અને બે એકમ હવે વિદ્યાર્થી મિત્રો ત્રણ દશક એટલે કે ત્રીસ થાય અને બે એકમ એકમ એટલે 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 ત્રણ દશક તો કરીએ તો વિદ્યાર્થી મિત્રો કેટલા થશે સરસ કેટલા થાય બત્રીસ હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને બત્રીસ લખેલા છે જે સંખ્યા આપેલી છે તેના પરથી તેના પરથી પણ તમે જાણી શકો ને કે ત્રણ દશક અને બે એકમ હવે બીજો ઉદાહરણ છે કે ચાર દશક નવ એકમ તો ચાર દશક છે એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો ચાલીસ અને નવ એકમ એટલે નવ એટલે કે ચાલીસ વધતા નવ એટલે કે સરવાળો કરીએ તો કેટલી સંખ્યા બનશે સરસ ઓગણપચાસ એટલે કે ચાર દશક નવ એકમ એટલે કે ઓગણપચાસ થાય પછી છે ચાર દશક અને ત્રણ એકમ તો એવી જ રીતના ચાર દશક એટલે ચાલીસ અને ત્રણ એકમ એટલે ત્રણ એટલે કે ચાલીસ વધતા એટલે સંખ્યા શું બને તેતાલીસ પછી જો અહીંયા પચાસ વધતા તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ જે ત્રણ ઉદાહરણ એમાં શું હતું કે દશક અને એકમ શબ્દોમાં તમને લખેલું બતાવેલું હતું અને આમાં શું છે સરવાળા સ્વરૂપે આપેલું છે એના પરથી આપણે સંખ્યા બનાવવાની છે તો પેલા તો સરવાળો કરતા તો વિદ્યાર્થી મિત્રો તમને આવડે ને કે પચાસ વત્તા છ કરીએ તો કેટલા થશે એટલે કે પચાસ માં છ ઉમેરવાના એટલે કે એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન ને છપ્પન સંખ્યા બનશે છપ્પન હવે છપ્પન છે તો એકમ દશકના ના અંકો આપણે એમાં જોઈએ તો કે પાંચ દશક અને છ એકમ કેટલા થશે પાંચ દશક અને છ એકમ સરસ હવે જો એના જેવા જ વિદ્યાર્થી મિત્રો આંકડાઓ નીચે પણ આપેલા છે તો જુઓ અહિયાં શું છે એવા પચાસ વત્તા છ એના જેવો જ બીજો સાઈઠ વત્તા ચાર એટલે કે એના જેમ જ થશે હવે જો એની નીચેનું ઉદાહરણ છે એમાં તમને સંખ્યા આપેલી છે કે હવે આ છે તો પરથી આપણે પહેલા તો દશક અને એકમ મળી જાય આપણને વિદ્યાર્થી મિત્રો હા સિત્યોતેર એટલે કે સાત દશક સાત એકમ એટલે કે સાત દશક અને સાત એકમ હવે એને આપણે સરવાળા સ્વરૂપે લખીએ તો કેમ થાય સાત દશક એટલે કે કે એકમ એટલે પડી વિદ્યાર્થી મિત્રો ખબર સરસ હવે એના જેવું જ બીજું ઉદાહરણ છે એક્યાસી તો એમાં પણ એવું થશે આઠ દશક એક એકમ અને સરવાળા સ્વરૂપે એસી વધતા એક હવે નીચેનું ઉદાહરણ છે કે આઠ દશક નવ એકમ જે ઉપરની છે તો હવે વિદ્યાર્થી મિત્રો નીચેના ઉદાહરણો હવે તમે જાતે કરી શકશો ને